ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નવ સમય સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એકની સમજ મેળવ્યા બાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેમાં આપ્યું છે પહેલું સાતના છેદમાં ચોવીસ ઓછા સત્તરના છેદમાં છત્રીસ એટલે કે અહીં આપણે બંને સમય સંખ્યાઓની શું કરવાની છે બાદ બાકી કરવાની છે અને આપણે શીખી ગયા અગાઉ કે બાદ બાકી એટલે કે સરવાળાની વિરોધી ક્રિયા એટલે માઇનસ પછીનું જે સંખ્યા છે એનો આપણે વિરોધી પૂર્ણાંક લેવો પડે સોરી વિરોધી સમય સંખ્યા લેવી પડે બરાબર હવે જોઈએ તો સાતના છેદમાં ચોવીસ માઇનસ સત્તરના છેદમાં છત્રીસ એની ગણતરી શીખીએ તો અહીં જોઈ શકીએ છીએ કે બંને સમય સંખ્યાઓના છેદ અસમાન છે એટલે અહીં છેદનો લસા લઈએ તો ચોવીસ અને છત્રીસનો લસા લઈએ તો આપણને બોતેર મળે માટે અહીં ચોવીસનો ઘડિયો બોલી બોતેર લાવીશું બરાબર અહીં એટલે લખાશે સાત ગુણ્યા ચોવીસ તાલી બોતેર તાલી એટલે ત્રણ વડે ગુણીશું તો સાત ગુણ્યા ત્રણ અને છેદમાં લખાશે ચોવીસ ગુણ્યા ત્રણ તે જ રીતે અહીં માઇનસનું શું કરીશું પ્લસ કરીશું અને આપેલ જે અપૂર્ણાંક છે એનો વિરોધી પૂર્ણાંક લઈશું તો સત્તરના છેદમાં છત્રીસ જે છે એનો વિરોધી પૂર્ણાંક થશે માઇનસ સત્તરના છેદમાં છત્રીસ હવે છત્રીસનો ઘડિયો બોલી બોતેર લાવીશું એટલે છત્રીસ દુ બોતેર દુ એટલે બે વડે ગુણાકાર કરીશું એટલે અહીં ગુણ્યા બે લખાશે તો અહીં ગુણાકાર કરીએ તો સાત તાલી એકવીસ અને નીચે લખાશે ચોવીસ તાલી બોતેર વત્તા અહીં થશે સત્તર દુ ચોત્રીસ માઇનસ અને છેદમાં છત્રીસ દુ બોતેર ચાલો હવે જોઈએ તો છેદ સમાન છે એટલે છેદ એક વખત લખાશે બોતેર અને અંશનો સરવાળો એટલે કે એકવીસ વત્તા માઇનસ ચોત્રીસ હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકવીસ એ ધન છે અને ચોત્રીસ એ ઋણ છે અને અલગ અલગ ચિહ્ન હોય તો શું થશે બાદ બાકી કરીશું તો અહીં ચોત્રીસમાંથી એકવીસ બાદ કરીશું તો તેર મળશે પરંતુ મોટી સંખ્યા ચોત્રીસ છે એનું ચિહ્ન માઇનસ છે એટલે અહીં જ માઇનસમાં લખાશે અને છેદમાં મળશે બોતેર અહીં તેર અને બોતેરનો ગુસ્સા જોઈએ તો એક મળે છે એનો અર્થ કે ભાગ ચાલશે નહીં એટલે આપણને જવાબ મળી ગયો માઇનસ તેરના છેદમાં બોતેર ત્યાર પછી બીજી સંખ્યા છે પાંચના છેદમાં ત્રેસઠ માઇનસ કાઉસમાં માઇનસ છના છેદમાં એકવીસ અહીં પણ જોઈએ તો છેદ અસમાન છે એટલે છેદનો આપણે લસા શોધીશું તો ત્રેસઠ અને એકવીસનો લસા જોઈએ તો ત્રેસઠ મળે એનો અર્થ કે અહીં છેદમાં ત્રેસઠ લાવીશું તો અહીં ત્રેસઠનો ઘડીયો બોલી ત્રેસઠ લાવીએ તો ત્રેસઠ એકા એટલે કે અંશને અને છેદને એક વડે ગુણાકાર કરીશું એટલે લખાશે પાંચ ગુણ્યા એક અને છેદમાં લખાશે ત્રેસઠ ગુણ્યા એક અહીં માઇનસ છે એના પ્લસ મૂકીશું અને આપેલ સંખ્યા માઇનસ પછીની જે છે એનો વિરોધી વિરોધી સંખ્યા મૂકીશું તો માઇનસ છના છેદમાં એકવીસ છે એના વિરોધી થશે છના છેદમાં એકવીસ એટલે કે માઇનસના પ્લસ થઈ જશે હવે અહીં આપણે છેદમાં ત્રેસઠ લાવવાના છે તો એકવીસનો ઘડીઓ બોલી ત્રેસઠ લાવીશું તો એકવીસ તાલી ત્રેસઠ એટલે ગુણિયા ત્રણ કરીશું અને છેદમાં પણ ગુણ્યા ત્રણ લખાશે હવે ગુણાકાર કરીએ તો પાંચ એકા પાંચ અને છેદમાં લખાશે ત્રેસઠ એકા ત્રેસઠ વધતા છ અઢાર અને છેદમાં લખાશે એકવીસ તાલી ત્રેસઠ હવે છેદ જોઈએ તો એક વખત લખાશે અને અંશનો સરવાળો એટલે કે પાંચ વત્તા અઢાર તો પાંચ અને અઢારના ચીને સમાન છે એટલે સરવાળો કરીશું તો અઢારને પાંચ ત્રેવીસ અને ત્રેવીસના છેદમાં ત્રેસાઠ હવે ત્રેવીસ અને ત્રેસઠનો લસા લઈએ સોરી ગુસ્સા એક મળે બરાબર એનો અર્થ કે અંશ અને છેદનો ભાગ ચાલશે નહીં એટલે આપણને જવાબ મળે છે ત્રેવીસના છેદમાં ત્રેસાઠ તો અહીં ત્રીજી સંખ્યા છે માઇનસ છના છેદમાં તેર ઓછા માઇનસ સાતના છેદમાં પંદર તો અહીં પણ જોઈએ તો છેદ અસમાન છે એટલે એનો અર્થ કે છેદનો લસા લેવો પડે તો તેર અને પંદરનો લસા લઈએ તો એકસો પંચાણું છે એનો અર્થ કે આપણે છેદમાં એકસો પંચાણું લાવવાના છે તો માઇનસ છના છેદમાં તેર છે બરાબર હવે આપણે લાવવાના છે એકસો પંચાણું તો પંદર વડે ગુણાકાર કરીશું તો એકસો પંચાણું મળે એટલે અંશમાં પંદર અને તે જ રીતે છેદમાં પંદર વડે ગુણાકાર અહીં માઇનસ છે તો માઇનસના શું કરીશું પ્લસ કરીશું અને વિરોધી સંખ્યા લખીશું તો માઇનસ સાતના છેદમાં પંદર જે છે એની વિરોધી સંખ્યા થશે સાતના છેદમાં પંદર એટલે કે ધન થઈ જશે અથવા તો આપણે આમ પણ કહી શકીએ કે માઇનસ માઇનસ અહીં પ્લસ થઈ જાય હવે પંદરનો ઘડિયો બોલીએ એકસો પંચાણું લાવીએ તો પંદરનો તેર સાથે ગુણાકાર કરીશું તો એકસો પંચાણું થાય એટલે સાત ગુણ્યા તેર તો નીચે લખાશે પંદર ગુણ્યા તેર ચાલો હવે ગુણાકાર કરીએ તો પંદર છ નેવું અને છેદમાં તેર ગુણ્યા પંદર એકસો પંચાણું વત્તા સત્તર તેર સત્તા એકાણું અને છેદમાં પંદર ને તેરનો ગુણાકાર થશે એટલે એકસો પંચાણું થશે હવે જુઓ તો છેદ સમાન છે એટલે એક વખત લખાશે જ્યારે અંશમાં માઇનસ નેવું વધતા એકાણું અહીં જોઈએ તો નેવુંનું ચિહ્ન માઇનસ છે અને એકાણુંનું ચિહ્ન પ્લસ છે એટલે કે અલગ અલગ ચિહ્ન તો અલગ અલગ ચિહ્ન હોય તો બાદ બાકી કરવી પડે તો એકાણુંમાંથી નેવું બાદ કરીશું તો એક મળશે અને છેદમાં લખાશે એકસો પંચાણું અહીં એક ધન મળશે કારણ કે એકાણું મોટો છે અંશ અને છેદનો ગુસ્સા જોઈએ તો એક જ મળે છે એનો અર્થ કે આ જવાબ થયો એકના છેદમાં એકસો ને પંચાણું હવે ચોથી રકમ છે માઇનસ ત્રણના છેદમાં આઠ ઓછા સાતના છેદમાં અગિયાર તો અહીં પણ અ છેદ અસમાન છે એટલે એનો અર્થ કે છેદનો લસાઅ મેળવવો પડે તો આઠ અને અગિયારનો લસા મેળવીએ તો આપણને કેટલા મળશે અઠ્યાશી મળશે એનો અર્થ કે છેદમાં અઠ્યાસી લાવવાના છે તો અહીં માઇનસ ત્રણના છેદમાં આઠ છે તો આઠનો ઘડિયો બોલીએ અઠ્યાસી લાવીશું તો અગિયાર અઠ્ઠા અઠ્યાશી એનો અર્થ કે અંશ અને છેદનો અગિયાર સાથે ગુણાકાર કરીશું અહીં માઇનસ છે તો માઇનસને આપણે પ્લસ કરવાના છે અને આપેલ જે સમય સંખ્યા છે એનો વિરોધી પૂર્ણાંક લખવાનો છે સાતના છેદમાં અગિયાર એ ધન છે એનો વિરોધી પૂર્ણાંક લખાય ઋણ એટલે લખાશે માઇનસ સાત છેદમાં અગિયાર હવે અહીં છેદમાં અઠ્યાસી લાવવાના છે તો ગુણા ગુણ્યા કરીશું આઠ વડે અને નીચે પણ ગુણ્યા કરીશું આઠ વડે તો અગિયારતાલીસ તેત્રીસ એ માઇનસ લખાશે છેદમાં અગિયાર 88 અઠ્યાશી તે જ રીતે વધતા અહીં આઠ સતામ છપ્પન માઇનસ અને છેદમાં લખાશે અગિયાર અઠ્ઠા અઠ્યાશી ચાલો અહીં જોઈ શકીએ છે કે છેદ સમાન છે એટલે એક વખત લખાશે બરાબર જ્યારે અંશમાં માઇનસ તેત્રીસ પ્લસ માઇનસ છપ્પન હવે જોઈ શકીએ છીએ કે તેત્રીસનું ચિહ્ન માઇનસ છે અને છપ્પનનું ચિહ્ન પણ માઇનસ છે એટલે સમાન ચિહ્નોનો સરવાળો થશે તો અહીં સરવાળો કરીએ તો છ ને ત્રણ નવ અને પાંચ ને ત્રણ આઠ એટલે નેવ્યાસી થશે પરંતુ કેવા મળશે આપણને માઇનસ અને છેદમાં લખાશે અઠ્યાસી હવે મળેલ સમય સંખ્યા જે છે તેને આપણે અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છીએ એટલે કે છેદ અઠ્યાશી અઠ્યાશીનો ઘડિયો બોલી નેવ્યાશી કરતાં વધવાનો જોઈએ તો અઠ્યાશી એકા અઠ્યાસી એકા એટલે એક લખીશું નેવ્યાશીમાંથી અઠ્યાસી બાદ કરીએ તો એક મળે જે ઉપર લખાશે તો અહીં માઇનસનું ચિહ્ન તો આ રીતે આપણે બે જવાબ લખી શકે છે માઇનસ નેવ્યાશીના છેદમાં અઠ્યાસી અથવા તો માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં અઠ્યાસી હવે પાંચમી રકમ છે માઇનસ બે પૂર્ણાંક એક નવમાં અંશ માઇનસ છ બરાબર હવે સૌપ્રથમ તો મિશ્ર પૂર્ણાંક છે અને સાદા પૂર્ણાંકમાં ફેરવીશું તો અહીં જોઈએ આપણે તો મિશ્ર પૂર્ણાંકને સાદા પૂર્ણાંકમાં ફેરવા માટે નવનો બે સાથે ગુણાકાર કરીશું તો નવ દુ અઢાર એક ઉમેરીશું ઓગણીસ અને છેદમાં લખાશે નવ પરંતુ માઇનસ અને અહીં માઇનસ છ એના છેદમાં કંઈ નથી એટલે એક લખીશું હવે છેદ અલગ અલગ છે એટલે લસા લેવા પડશે એટલે નવ અને એકનો લસા મેળવીશું તો નવ મળશે એટલે કે નવ અને એકનો લસા નવ છે બરાબર તો નો ઘડીઓ બોલીને નવ લાવીશું તો નવ એકા નવ એકા એટલે કે એક વડે ગુણાકાર કરીશું એટલે માઇનસ ઓગણીસ ગુણ્યા એક અને છેદમાં લખાશે નવ ગુણ્યા એક ઓછા એકનો ઘડીઓ બોલીને નવ લાવીશું તો નવ એકા નવ એટલે કે નવ વડે ગુણાકાર કરીશું એટલે છ ગુણ્યા નવ અને છેદમાં લખાશે એક ગુણ્યા નવ તો માઇનસ ઓગણીસ છેદમાં નવ એકા નવ અહીં માઇનસ છે એના પ્લસ કરીશું વિરોધી પૂર્ણાંક લેવાનો છે નવ છેદ ચોપન મળશે તો ચોપનના છેદમાં નવ એકા નવ પરંતુ આ ધન છે એટલે અહીં પૂર્ણાંક માટે આપણને ઋણ મળશે હવે જોઈએ તો છેદમાં નવ છે એ એક વખત લખાશે માઇનસ ઓગણીસ પ્લસ કાઉસમાં માઇનસ ચોપન હવે અહીં જોઈ શકીએ છીએ કે બંને પૂર્ણાંકો માઇનસ છે એટલે સરવાળો થશે તો નવમાં ચાર ઉમેરીશું નવ ને ચાર તેર વધી એક પાંચને એક છ ને એક સાત માઇનસ તોતેર અને છેદમાં નવ અહીં પણ ગુસ્સા એક મળે છે એનો અર્થ કે આ જવાબ છે અથવા તો અને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી શકીએ તો છેદમાં નવ નવ ઘડિયો બોલીશું તોતેર કરતાં વધવા ન જોઈએ તો નવ અઠામ બોતેર અઠામ એટલે આઠ લખીશું પરંતુ માઇનસનું ચિહ્ન હવે તોતેરમાંથી બોતેર બાદ કરીશું તો એક મળે એટલે કે આપણને જવાબ આ રીતે પણ લખી શકીએ છીએ કે માઇનસ આઠ પૂર્ણાંક એકના છેદમાં નવ તો અહીં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે છે એનો પ્રશ્ન નંબર બે પૂર્ણ થાય છે ફરી પ્રશ્ન નંબર ત્રણ ની સમજ આપણે આગલા વિડીયોમાં મેળવીશું